મોંઘું હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જાહેરાત હવે પહેલી એપ્રિલ નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવી મોંઘી કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એવી જાહેરાત કરી છે કે પહેલી એપ્રિલથી જ ટોલ ટેક્સમાં રૂપિયા પાંચથી સાત ટકા સુધીનો વધારો થઈ શકે છે જોકે પાંચ ટકા જેટલો વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે આ ઉપરાંત મુસાફરી માટેના મંથલી પાસમાં પણ રૂપિયા દસમાંથી રૂપિયા વીસ કરી શકાય તેવો સંકેત આપવામાં આવ્યો છે અને મોંઘવારીના સમયમાં લોકો ઉપર વધુ એક બોજો આવી રહ્યો છે હાઈવે ઉપરની મોંઘવારી મોંઘી બનશે અને ભાડામાં વધારો થશે સામાન્ય રીતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દરેક નાણાકીય વર્ષમાં ટોલ ટેક્સ વધારી દેવામાં આવે છે અને આ પરંપરાને ચાલુ રાખવામાં આવશે પહેલી એપ્રિલથી પાંચ ટકા સુધીનો વધારો નિશ્ચિત રૂપે વધી જશે ફાસ્ટેગને ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે સામાન્ય જનતાથી માંડીને ટ્રાન્સપોર્ટરો સુધી બધા વર્ગ ઉપર મોટો બોજો આવી રહ્યો છે ફાસ્ટેગ ઇલેક્ટ્રોનિક કલેક્શન સિસ્ટમ દ્વારા વેઇટિંગના સમયમાં ખૂબ જ ઘટાડો થશે તેવી ખાતરી આપવામાં આવી છે પરંતુ તેની સામે ટોલ ટેક્સમાં ભારે વધારો કરી દેવામાં આવશે એમ કરીને મોંઘવારીના સમયમાં જનતાને પડ્યા ઉપર પાટું મારવામાં આવશે સાથે સાથે ટ્રાન્સપોર્ટરો ઉપર બોજો વધવાથી તેમના ભાડામાં પણ વધારો થઈ છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એવો સંકેત પણ આપવામાં આવ્યો છે કે મંથલી ટોલમાં રૂપિયા દસથી વીસ સુધીનો વધારો થઈ શકે છે આમ કરવાની ફરજ પડી રહી છે કારણ કે નાણાકીય સ્ત્રોત વધારવા સાથે અને લોકોને નવી સુવિધા આપવા માટે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેની ભરપાઈ કરવા માટે આ પગલું જરૂરી બન્યું છે